नमस्ते। धोरण 10 पाठ 70 आर्थिक समस्याओं अने पड़कारों भाग नंबर 5। भाग नंबर 4 में विद्यार्थिनी बहनों आपणे गरीबी निवारण व्यूहरचना विषे शीख्या। आज आपणे शीखीशुं गरीबी निवारण माटेना कार्यक्रम जेने PAP तरीके टूंक में ओळखवामां आवे छे, जेनुं पूरुं नाम छे पॉवर्टी एलिविएशन प्रोग्राम, एटले के गरीबी निवारण कार्यक्रम। आ माटेना जे कंई कार्यक्रमो छे ए कार्यक्रमोने विद्यार्थीनी बहेनो 5 विभागमां वहेंची शकाय। पहेलुं छे वेतनयुक्त रोजगारी कार्यक्रम, बीजू छे स्वरोजगारीना कार्यक्रमों, त्रीजू छे अन्न सुरक्षा ने लगता कार्यक्रमों, चौथू सामाजिक सलामती ने लगता कार्यक्रमों अने पांचमू शहरी गरीबी निवारण कार्यक्रम। हवे आज जे कई कार्यक्रमों छे ए कार्यक्रमोनो हेतु शू छे, तो कि कृषि विकास अने सिंचाई, सड़क, पाक संरक्षण, सेंद्रीय खेती वगैरह क्षेत्रों में जोड़ाईने रोजगारी मेळवी शके। कोण? तो के लोको रोजगारी मेळवी शके अने एमांथी सीधी ज आवक ते लोकोने मळे अने गरीबीनी स्थिति छे ए स्थिति सुधरे, ए एनो मुख्य हेतु छे, ए हेतु रहेलो छे। હવે પહેલું આપણે શીખીએ છીએ વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમોમાં, એમાં પેટા પ્રકાર છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। હવે આ જે કંઈ યોજના છે એ યોજના અંતર્ગત ખેતીમાં વૃદ્ધિદરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડતામાં વધારો કરવો, ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ કરવી, પ્રત્યેક ખેતરને પાણી મળે એટલે આપણું જે કાંઈ જળસંકટ છે એ જળસંકટને નાથવા નાના મોટા, આજે વિદ્યાર્થીની બહેનો તમે જાણો છો કે ચેક ડેમો ઊભા કરવામાં આવ્યા છે, તો આવી યોજના દ્વારા ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો મુખ્ય આશય છે આ યોજનાનો રહેલો છે, અને રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબી દૂર છે એ આપણે કરી શકીએ તે માટે થઈને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે। બીજી છે પેટા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। હવે ફસલ એટલે પાક માટેનો જે કાંઈ વીમો છે એ વીમા માટેની યોજના, જેને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કહેવામાં આવે છે। હવે કુદરતી આપત્તોથી ખેડૂતોને થતા જે નુકસાન હોય એ નુકસાનમાં આર્થિક સહાય કરવાનો આ યોજનાનો મુખ્ય આશય છે એ રહેલો છે, અને ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું આ યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યું છે, અને ભાવોની સ્થિરતા માટે થઈને ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની આપણે ત્યાં રચના પણ કરવામાં આવેલી છે, અને આ રીતે પાક વીમા યોજના છે એ ખેડૂતોને આપવામાં આવે છે, જેને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નામ આપવામાં આવ્યું છે। ત્રીજું છે રાષ્ટ્રીય પેયજળ યોજના। પેયજળ એટલે શું? તો કે પીવાનું પાણી, તે માટેની બનાવવામાં આવેલી યોજના જે સમગ્ર રાષ્ટ્ર માટેની છે, જે રાષ્ટ્રીય પેયજળ યોજના તરીકે ઓળખવામાં આવે છે। આ યોજના અંતર્ગત ખેતરને પાણી, જે કાંઈ આપણી પાસે હયાત કેનાલ છે એના માળખા સુધારવા, જમીન ધોવાણને અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો આ યોજના અંતર્ગત અમલી બનાવવામાં આવ્યા છે। તળાવોનું ખોદકામ કરવું, વોટરશેડનો વિકાસ કરવો, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, ચેક ડેમોમાં પુનરચના કરવી, રોજગારલક્ષી કાર્યક્રમો છે એના માટેના અમલમાં મૂકવા। રાજ્ય સરકારની યોજનાઓમાં જોઈએ તો ખરીફ પાક માટે ઓછા વ્યાજ દરે
આ યોજના અંતર્ગત બેંક ધિરાણ છે એ આપવામાં આવે છે, પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ છે એ પણ ઊભી કરી છે, અને કેન્દ્ર સરકારના સિંચાઈના કાર્યક્રમમાં રાજ્ય સરકારે નક્કર પગલાં છે ભર્યા છે, અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવે છે, અને એ દ્વારા જરૂરી સહાય છે એ ગરીબોને પૂરી પાડવામાં આવે છે. ચોથું છે ઈ નામ યોજના. આ યોજના પણ ખેડૂતો માટે થઈને રાષ્ટ્રીય કૃષિ બજાર આના માટે ઊભું કરવામાં આવ્યું છે, અને જેમાં ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનોની સૂચિ છે એ દર્શાવી શકે છે, વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે, અને વચેટિયાઓ અને દલાલોથી જે કાંઈ નુકસાન થાય છે એ નુકસાનથી ખેડૂતોને બચાવવામાં આવે છે, અને ખેડૂતોને વધુ વળતર મળે, હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ ઈ નામ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. ઈ નામ યોજના અંતર્ગત ઘરે બેઠા કોમ્પ્યુટરના માધ્યમથી ઈ માધ્યમથી ખેડૂત છે એ પોતે પોતાના કાર્યો છે ખૂબ સરળતાથી આ યોજના અંતર્ગત કરી શકે છે, અને ખરીદ વેચાણ પણ કરી શકાય છે. અને આ રીતે વેતનયુક્ત રોજગારી કાર્યક્રમોની અંદર આ બધા કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ યોજના અને ઈ નામ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, અને એ દ્વારા ખેડૂતોને અને ગરીબીની નાબૂદી માટેના પ્રયત્ન છે એ કરવામાં આવી રહેલા છે.